વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ સંસ્કૃત વિષયમાં પ્રથમ પદ્ય છે સમ અર્ચનમ સમઅર્ચનમ એટલે કે પૂજન એ પદ્ય શીખીશું એ પદ્યમાં જે મંત્રો છે રૂચાઓ છે એ વેદોમાંથી લેવામાં આવેલ છે તો વેદો વિશે આપણે પ્રાથમિક માહિતી પ્રાપ્ત કરીશું વેદો શું છે તો આપણે જોઈએ કે વેદ વેદોમાં જે વેદ શબ્દ છે વેદ શબ્દ વિધ ધાતુ ઉપરથી બન્યો છે જેનો અર્થ જ્ઞાન એવો થાય છે વેદો આ ધરતી પર સૌથી પ્રાચીન ગ્રંથ મનાય છે વિશ્વનું સૌથી પ્રાચીન સાહિત્ય હોય તો એ વેદો છે પ્રાચીન સમયમાં આ વેદો મૌખિક પરંપરાઓથી યાદ રાખવામાં આવતા હતા મૌખિક પરંપરાઓથી એટલે કે ગુરુ શિષ્યને મૌખિક રીતે કહીને સંભળાવતા હતા અને શિષ્ય એને મનન કરીને રટીને યાદ રાખતા હતા આવી રીતના એ વેદો મૌખિક પરંપરાઓથી પેઢી દર પેઢી સુધી સચવાતા રહ્યા એને સાંભળવામાં આવતા હોવાથી સાંભળીને યાદ રાખવામાં આવતા હોવાથી એને શ્રુતિ ગ્રંથ તરીકે પણ ઓળખવામાં આવે છે વેદોને અપુરુષય માનવામાં આવે છે અપુરુષય એટલે કે આ વેદોની રચના કોઈ પુરુષે કે મનુષ્યએ કરી નથી બ્રહ્માના જે ચાર મુખ છે એમાંથી આ વેદોની રચના થઈ હોય એવું માનવામાં આવે છે વેદોમાં જે આ મંત્રો છે તેને રૂચા તરીકે પણ ઓળખવામાં આવે છે વળી આ વેદોમાં તત્વજ્ઞાનનું ગૂઢ રહસ્ય છુપાયેલું છે તમે જાણો છો કે આપણા મુખ્ય વેદો કેટલા છે ચાર છે કયા કયા તો એક તો ઋગ્વેદ યજુર્વવેદ સામવેદ અને અથર્વવેદ આપણા જે આપણું જે પદ્ય ભણીશું એમાં જે રૂચાઓ છે મંત્રો છે એ વેદોમાંથી લેવામાં આવેલ છે જેમાંથી ઋગ્વેદમાંથી અને યજુર્વવેદ એમાંથી આપણને આપણી જે રૂચાઓ છે મંત્રો છે એ લેવામાં આવેલ છે તો આપણે જે આ વેદો છે ચાર વેદો વિશે થોડી થોડી માહિતી પ્રાપ્ત કરીશું પ્રથમ વેદ છે ઋગ્વેદ જે આ પ્રથમ વેદ છે તો એના વિશે આપણે માહિતી પ્રાપ્ત કરીશું તો પ્રથમ જે વેદ છે એ ઋગ્વેદ છે ઋગ્વેદ એ વિશ્વનું આદિમ કાવ્ય છે વિશ્વનું સૌથી પ્રાચીન કાવ્ય કે પ્રાચીન ગ્રંથ હોય તો એ કયો છે ઋગ્વેદ છે ઋગ્વેદ પધ્યાત્મક છે પધ્યાત્મક એટલે કે ઋગ્વેદને આપણે ગાઈ શકીએ છીએ વળી એ ધર્મગ્રંથ છે ધર્મને લાગ લગતી બાબતો આ ગ્રંથમાં જોવા મળે છે ઋગ્વેદના દસ મંડળો છે કેટલા મંડળો છે એ દસ મંડળોમાં દસ મંડળોમાં એ વિભાજીત છે આ વેદમાં અનેક દેવી દેવતાઓના મંત્રો સ્તુતિઓ પ્રાર્થનાઓ જોવા મળે છે જેમ કે ઇન્દ્રદેવતાને પ્રસન્ન કરવા માટેના મંત્રો અગ્નિ દેવતા અગ્નિદેવતા દેવતા જલદેવતા દેવતા સૂર્ય દેવતા વગેરે અનેક દેવી દેવતાઓને લગતા મંત્રો આ વેદમાં જોવા મળે છે જેમ કે સૂર્યદેવતા ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો સૂર્યદેવતા સૂર્યદેવતા એ તેજોમય પ્રકાશમય દેવતા છે એને આપણે સવારે જ્યારે પાણી ચડાવીએ છીએ અર્ધ્ય ચડાવીએ છીએ ત્યારે જે મંત્ર બોલવામાં આવે છે સૂર્યદેવને પ્રસન્ન કરવા માટેના મંત્રો જે છે એ ક્યાં જોવા મળે છે ઋગ્વેદમાં જોવા મળે છે વળી આ વેદમાં જલ ચિકિત્સા વાયુ ચિકિત્સા માનસ ચિકિત્સા હવન ચિકિત્સા અનેક પ્રકારના ચિકિત્સાના મંત્રો આ ઋગ્વેદમાં પ્રાપ્ત થાય છે એક કથા ઋગ્વેદમાં આવે છે એ ખૂબ પ્રખ્યાત છે કે ચવન ઋષિ નામના એક ઋષિ હતા ચવન ઋષિને એ વૃદ્ધ થઈ ગયા હતા એને પુનઃ એટલે કે ફરીવાર યુવાન બનાવવાની કથા આ ઋગ્વેદમાં આપણને જોવા મળે છે આમ પ્રથમ જે વેદ છે એ ઋગ્વેદ છે આપણું જે પ્રથમ પદ્ય જે પદ્યમાં જે પ્રથમ ઋચા છે મંત્ર છે એ ઋગ્વેદમાંથી જ લેવામાં આવેલ છે હવે આપણે જે બીજો વેદ છે યજુર્વવેદ યજુર્વવેદ વિશે માહિતી પ્રાપ્ત કરીશું યજુર્વવેદ બે શબ્દના સંયોજનથી બનેલ છે યજુસ અને વેદ યજુસનો અર્થ થાય છે યજ્ઞ યજ્ઞ સંબંધિત મંત્રો એટલે યજુર્વવેદ આ ગ્રંથ ગદ્ય અને પદ્ય બંનેમાં જોવા મળે છે આ વેદમાં અનેક યજ્ઞ અને હોમ હવનને લગતા નિયમો અને વિધિ વિધાનો આ ગ્રંથમાં જોવા મળે છે જે યજુર્વ વેદ છે એ કર્મકાંડને લગતો ગ્રંથ છે એમાં કર્મકાંડ મુખ્ય છે જેમ કે અનેક પ્રકારના યજ્ઞો છે જેમ કે અગ્નિહોત્ર યજ્ઞ અશ્વમેઘ યજ્ઞ વાજપેયી યજ્ઞ યજ્ઞ રાજસુ યજ્ઞ વગેરે અનેક યજ્ઞોનો સમાવેશ આ યજુર્વ વેદમાં જોવા મળે છે તમે જાણો છો કે રામાયણ તમે જોયું જ હશે રામાયણમાં જે અશ્વમેઘ નામનો યજ્ઞ આવે છે ભગવાન શ્રીરામ યશ્વમેઘ નામના યજ્ઞ કરે છે તો એ યજ્ઞનું ફળ શું છે એ શા માટે કરવામાં આવે છે એના નીતિ નિયમો શું છે એ બધું આપણને અશ્વમેઘ યજ્ઞ નું જે નીતિ નિયમો છે યજ્ઞનું જે મહત્ત્વ છે એ આપણને યજુર્વેદ નામના વેદમાંથી પ્રાપ્ત થાય છે ત્યાર પછી અનેક સંસ્કારો સોળ સંસ્કારો છે એને લગતી બાબતો પણ આપણને યજુર્વેદમાંથી મળે છે જેમ કે બાળક જે શ્રીમંતના સંસ્કારો ત્યાર પછી બાળક જન્મે છે ત્યારે છઠ્ઠીના જે સંસ્કાર કરવામાં આવે છે નામકરણ કરવામાં આવે છે એના સંસ્કારો ત્યાર પછી મનુષ્ય મૃત્યુ પામે છે અને એની જે બારમાની કર્મકાંડની વિધિ કરવામાં આવે છે કર્મકાંડ કરવામાં આવે છે બારમાની જે ક્રિયાઓ કરવામાં આવે છે એના નિયમો વિધિ વિધાનો એ બધા આપણને યજુર્વદમાંથી પ્રાપ્ત થાય છે તેવી જ રીતના કયા યજ્ઞમાં કયા પ્રકારના લાકડાનો ઉપયોગ થાય છે કયા ફૂલનો ઉપયોગ થાય છે કયા ફળનો ઉપયોગ થાય છે વળી કઈ દિશાઓમાં બેસીને એ યજ્ઞ કરી શકાય છે એવા અનેક નીતિ નિયમો વિધિ વિધાનો આપણને આ યજુર્વવેદમાંથી પ્રાપ્ત થાય છે યજુર્વવેદની બે શાખા છે એક તો કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વદ જે કૃષ્ણ યજુર્વેદ એ ગદ્યમાં લખાયેલ છે અને શુક્લ યજુર્વવેદ એ પદ્યમાં લખાયેલ છે આમ આપણે યજુર્વવેદમાંથી આપણે માહિતી પ્રાપ્ત કરી આપણા પદ્યમાં પ્રથમ જે પદ્ય છે સમરચરમ એમાં બે મંત્રો જે છે બે રૂચાઓ છે એ આપણા યજુર્વવેદમાંથી લેવામાં આવેલ છે હવે આપણે ત્રીજો વેદ છે સામવેદ સામવેદ વિશે થોડી માહિતી પ્રાપ્ત કરીશું ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે વેદાનામ સામવેદો કે વેદોમાં હું સામવેદ છું એમ કહીને શ્રી ભગવાનને કહ્યું છે કે વેદોમાં હું સામવેદ છું અને જે સામવેદ છે એ મારું પોતાનું જ સ્વરૂપ છે આ વેદમાં રૂચાઓને ગાવામાં આવે છે ગાઈ શકાય તેવી રૂચાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ વેદમાં જે યજ્ઞ કરવામાં આવે છે તે યજ્ઞ કરતી વખતે જે રૂચાઓનું કઈ રીતે ગાન કરવામાં આવે છે ગાવામાં આવે છે આ બધી માહિતી આપણને સામવેદમાંથી પ્રાપ્ત થાય છે આ સામવેદને વેદોની ગંગોત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે વેદોની ગંગોત્રી હોય તો એ સામવેદ છે સામવેદના સામવેદ છે એની રૂચાઓનું જે ગાન કરે છે એ બ્રાહ્મણને ઉદ્ગાત્ર તરીકે ઓળખવામાં આવે છે શું કહેવામાં આવે છે ઉદ્ગાત્ર તરીકે ઓળખવામાં આવે છે વળી જે આપણે ભારતીય સંગીતનો ઉદ્ભવ સંગીત સૌને પ્રિય જ હોય છે તો એ સંગીતનો ઉદ્ભવ ક્યાંથી થયો છે તે એ સંગીતનો ઉદ્ભવ આ સામવેદમાંથી જ થયો છે તો એમાં અનેક ભેરવી રાગ વગેરે અનેક રાગો છે એની ઉત્પત્તિ એ બધું જે સંગીતનો ઉદભવ છે એ સામવેદ જ મનાય છે તો આમ આપણે સામવેદ જોયું હવે આપણે જે ચોથો વેદ છે એ અથર્વવેદ એ અથર્વવેદ વિશે માહિતી પ્રાપ્ત કરીશું અથર્વવેદ એ જે ત્રણ વેદો રચાઈ ગયા પછી ઘણા સમયના અંતરે આ અથર્વવેદની રચના થઈ હોય એવું માનવામાં આવે છે આ અથર્વવેદના ઋષિ અથર્વા અને અંગીરા છે આ વેદમાં ગૃહ સંસ્કારને ઉપયોગી મંત્રો કે બાબતો જણાવેલી છે અથર્વવેદનો અર્થ થાય છે જે બદલાતું નથી તે અથર્વવેદ જે ક્યારેય બદલાતું નથી તેને અથર્વવેદ કહેવામાં આવે છે આ અથર્વવેદમાં મોટાભાગે તંત્ર મંત્ર જાદુ ટોણા ભૂત પ્રેત એ બધાને દૂર કરવા માટેના મંત્રો જોવા મળે છે તંત્ર મંત્રની વાત કરીએ એક ઉદાહરણ આપું છું અહીં તમને જેમ કે કોઈક ભગવાનના વેશમાં ભગવાનના સ્વરૂપમાં એટલે કે તિલક કરીને કે હાથમાં આપણને તુલસીનું પાન પકડાવીને કહે છે કે પૈસા માંગવા માટે આવે છે અને આપણને તિલક કરે છે અને હાથમાં તુલસીનું પાન કે એવું કંઈક આપી દે છે અને એ મંત્ર તંત્ર કરે છે આપણા પર આપણને કંઈ હોશ રહેતો નથી અને આપણે આપણા ઘરેણાં કે પછી પૈસા દાગીના હોય એ આપણે એમને બધું આપી દઈએ છીએ અને એ કેમ આપણે એવું કરીએ છીએ કે આપણને એ તંત્ર મંત્રનો એ જાદુ આપણા પર ચલાવે છે અને એ મંત્ર એ બોલે છે તેથી આપણને કંઈ હોશ આવાસ રહેતો નથી અને આપણે એને પૈસા કે બધું આપી દેતા હોય છે આ પ્રકારના મંત્રો ક્યાં જોવા મળે છે અથર્વવેદમાં ત્યાર પછી ભૂત પ્રેતને દૂર કરવા માટેના મંત્રો જાદુટોણાને દૂર કરવા માટેના મંત્રો પણ આ અથર્વવેદમાં જોવા મળે છે ત્યાર પછી શુભ કાર્ય કંઈક કરતા હોય એમાં અનેકો વિઘ્નો આવતા હોય છે તો એ વિઘ્નોને દૂર કરવા માટેના મંત્રો પણ આ અથર્વવેદમાં જોવા મળે છે આમ અથર્વવેદમાં અનેક ટોણા ટોટકાઓને લગતા મંત્રો જોવા મળે છે અથર્વવેદમાં માત્ર જાદુ ટોણાના જ મંત્ર છે એવું પણ નથી એમાં અનેક ઔષધિઓ અનેક ઔષધિ જડીબુટ્ટીઓનું વર્ણન પણ જોવા મળે છે ઔષધિઓનો ઉલ્લેખ પણ આ વેદમાં જોવા મળે છે આમ આપણે આ ચાર વેદો વિશે પ્રાથમિક માહિતી પ્રાપ્ત કરી હવે આપણે સમ અર્ચનમમાં જે પ્રારંભિક બાબતો છે એ જોઈશું વેદો ભારતના પ્રાચીન સમાજ અને ધર્મના આધારભૂત ગ્રંથો છે આપણે જોયું જ કે સમાજના જે આધારભૂત ગ્રંથો છે એ વેદો છે વેદોમાં આપણા ધર્મના જે મૂળ ગ્રંથો છે મૂળ આધાર શું છે એ વેદો છે વેદ ચાર છે એ આપણે પ્રથમ માહિતી પ્રાપ્ત કરી કે વેદો ચાર છે એક તો ઋગ્વેદ યજુર્વવેદ સામવેદ અને અથર્વવેદ વેદમાં જે વચનો છે એને કે શ્લોકો છે એને મંત્ર તરીકે ઓળખવામાં આવે છે શું કહેવામાં આવે છે મંત્ર વેદમાં ક્યારેક સ્તુતિઓ કરવામાં આવી છે તો ક્યારેક પ્રાર્થના અને ક્યારેક કોઈકનું વર્ણન પણ કરવામાં આવે છે આ વેદો છે એ તત્વજ્ઞાનનું ગૂઢ વાત એમાં રહસ્ય છુપાયેલું હોય છે પ્રસ્તુત પાઠમાં સ્તુતિ પ્રાર્થના અને પૂજન માટેના ત્રણ મંત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ જે આપણા પ્રથમ પદ્યમાં જે ઋચાઓ છે એમાં વેદોમાંથી જે ત્રણ ઋચાઓ લેવામાં આવી છે એમાં પ્રાર્થનાઓ છે સ્તુતિઓ છે એમાં જુદા જુદા છંદોમાં રચવામાં આવી છે આ જે મંત્રો છે એ અલગ અલગ છંદમાં રચવામાં આવેલા છે આપણે કોઈ પણ શુભ કાર્યનો પ્રારંભ કરીએ છીએ કોઈ પણ શુભ કાર્યનો દાખલા તરીકે નવું ઘર લીધું હોય છે કે નવું કંઈ શુભ કાર્ય કરતા હોઈએ છીએ ત્યારે આપણે વિઘ્નહર્તા એવા ગણેશજીને સ્થાપના કરીએ છીએ કે ગણેશજીની પૂજા અર્ચના કરીએ છીએ તેવી જ રીતના અહીં મંગલાચરણ રૂપે મંગલાચરણ રૂપે અહીં પ્રથમ પદ્યમાં જે વેદ માતા છે ગાયત્રી માતા છે એનું જે શ્લોક છે ગાયત્રી મંત્ર છે એ અહીં મંગલાચરણ રૂપે આપ્યો છે તે સંસ્કૃતનું જે આપણે ઋચાઓ ભણીશું મંત્ર ભણીશું એ પહેલાં રૂપે કે શુભ કાર્ય ભણવાની શુભ શરૂઆત કરીએ એ પહેલાં આપણે મંગલાચરણ રૂપે વેદ માતાનું ધ્યાન ધરીશું એ હું એવું કહીને અહીં મંગલાચરણ રૂપે એક વેદ ઋગ્વેદમાંથી એક ઋચા કે મંત્ર લેવામાં આવેલ છે એ મંત્ર જોઈશું આપણે ઓમ તત્સવિતુરવરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહીન પ્રચોદયાત ઓમ તત્સવિતુરવરેણ્યમ ભર્ગો દેવ્ય ધીમહી ધીયો યોન પ્રચોદયાત આ ઋગ્વેદમાંથી મંત્ર લેવામાં આવેલો છે આ ગાયત્રી મંત્ર છે અને એમાં ચોવીસ અક્ષર છે આ મંત્રમાં સૌ પ્રાણીઓના કલ્યાણ માટેની પરમપિતા બ્રહ્માએ આ મંત્ર લખેલ છે સૌ પ્રાણીઓના કલ્યાણ શુભકામના માટે બ્રહ્માએ આ મંત્ર આપેલ છે આ મંત્ર ઋગ્વેદના ત્રીજા મંડળ ઋગ્વેદમાં જે છે આ ઋગ્વેદમાંથી મંત્ર લેવામાં આવેલ છે ઋગ્વેદમાંથી મંત્ર લીધેલ છે આ ઋગ્વેદમાંથી આ મંત્ર પરમપિતા બ્રહ્માએ લખેલ છે અને આ વેદ ત્રીજા મંડળ ત્રીજું મંડળ છે અને બાસઠમું સૂપ્ત છે બાસેમું એનું સૂક્ત છે ત્યાર પછી દસમો મંત્ર છે એ મંત્ર નંબર કયો છે દસમો મંત્ર છે આ તપસ્વીઓ ઋષિમુનિઓ આ જ મંત્રનું ગાન કરતા હોય છે ધ્યાન ધરતા હોય છે આ જે ગાયત્રી મંત્ર છે એ સૂર્ય દેવતાનો મંત્ર છે આ મંત્રમાં સૂર્યદેવતાને તેજોમય સૂર્ય દેવતાને પ્રાર્થના કરવામાં આવે છે તો આ મંત્રમાં શું પ્રાર્થના કરવામાં આવી છે તો એ આપણે જોઈએ હે સર્વરક્ષક પ્રાણપ્રિય દુઃખોને દૂર કર કરનારા સર્વ સુખોને પ્રાપ્ત કરાવનારા પાપનાશક તેજનું ધ્યાન ધરીએ છીએ કૃપા કરીને અમારી બુદ્ધિને ઉત્તમ ગુણો ઉત્તમ કર્મો ઉત્તમ સ્વભાવ તરફ પ્રેરિત કરજો આ મંત્રમાં શું કીધું છે કે સર્વના રક્ષક બધાનું રક્ષણ કરનાર અને પ્રાણથી પણ પ્રિય ત્યાર પછી દુઃખોને દૂર કરનાર અને બધાને જ સુખ આપનારા અને પાપોને પાપોનો નાશ કરનાર તેમજ તે જ સ્વરૂપ એવા અમે તમારું ધ્યાન ધરીએ છીએ કૃપા કરીને અમારી અમને સદબુદ્ધિ આપજો અમારા જે ગુણો છે એને ઉત્તમ બનાવજો અમાર ઉતમ અને અમારા કાર્યોને ઉત્તમ બનાવજો કર્મને ઉત્તમ બનાવજો અને અમારો સ્વભાવ પણ ઉત્તમ બનાવજો એવી પ્રાર્થના આ મંત્રમાં કરવામાં આવી છે હવે આપણે ગાયત્રી મંત્ર શું છે એ જોઈશું તો ગાયત્રી મંત્ર એ સાવિત્રી મંત્ર કે સવિતા મંત્ર કે ગુરુ મંત્ર પણ કહેવાય છે ગાયત્રી મંત્રને સાવિત્રી અથવા તો સવિતા મંત્ર કહેવામાં આવે છે શા માટે કારણ કે સવિતા એટલે કે સૂર્યને લગતો મંત્ર એટલે સવિતા મંત્ર અને ગુરુ મંત્ર એટલે કે ગુરુ શિષ્યને સૌથી પહેલાં આ મંત્રનો ઉપદેશ આપે છે તેથી એને ગુરુ મંત્ર કહેવામાં આવે છે એક શિવ પાર્વતીનો સંવાદ આવે છે શિવ ભગવાન અને પાર્વતીનો સંવાદ આવે છે એમાં પાર્વતી માતા શિવ ભગવાનને પૂછે છે કે તમે કોનું ધ્યાન ધરો છો તમે કયા યોગ દ્વારા આટલી સિદ્ધિ પ્રાપ્ત કરો છો હંમેશા તમે કોનું ધ્યાન ધરીને મગ્ન રહો છો કોની ઉપાસના કરો છો એમ પાર્વતી માતા શિવ ભગવાનને પૂછે છે ત્યારે શંકર ભગવાન એમને જવાબ આપે છે પૃથ્વી પર ગાયત્રી વેદ માતા એ જ પ્રારંભિક શક્તિ છે શરૂઆતની કોઈ શક્તિ હોય તો એ વેદ માતા ગાયત્રી માતા છે એ જગતની જનની છે જગતની માતા કોણ છે જનની એટલે કે માતા જગતની માતા કોણ છે ગાયત્રી માતા વેદ માતા ગાયત્રી માતા એ તપ છે ગાયત્રી માતા એ યોગ છે સાધન છે અને ધ્યાન છે આ સર્વજ સિદ્ધિઓની માતા છે જે કંઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરવી હોય એ ગાયત્રી માતા મંત્રથી જ પ્રાપ્ત થાય છે શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે છંદોમાં હું ગાયત્રી છંદ છું જે આપણા છંદ છે અનુષ્ટુપ છંદ પૃથ્વી છંદ એમાં અનેક છંદ છે એમાં જે છંદોમાં ગાયત્રી છંદ હું છું એમ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન કહે છે ત્યાર પછી શંકરાચાર્ય શંકરાચાર્ય આપણા જે ધર્મગુરુ હિન્દુ ધર્મના સ્થાપક એવા શંકરાચાર્ય કહે છે કે બધા જ છંદોની રક્ષા કરનાર આ જ ગાયત્રી છંદ છે અનેકો જે છંદ છે એમાં બધા જ છંદની કોઈ રક્ષા કરે છે તો એ ગાયત્રી છંદ જ રક્ષા કરે છે ત્યાર પછી સ્વામી વિવેકાનંદનું કહેવું છે કે ગાયત્રી મંત્ર સદબુદ્ધિનો મંત્ર છે સદબુદ્ધિ જેમને જોતી હોય તો એમણે હંમેશા ગાયત્રી મંત્રનું ઉપાસના કરવી જોઈએ મન ધ્યાન ધરવું જોઈએ સર્વ મંત્રોમાં મુકુટમણી સમાન આ મંત્ર છે આપણે મુકુટ પહેર્યું હોય માથા ઉપર અને એમાં એક જે મણી શોભતો હોય મુકુટમાં જે મણી શોભતો હોય એ સમાન બધા જ મંત્રોમાં જે તેજસ્વી શોભતો મંત્ર હોય તો એ ગાયત્રી મંત્ર છે ત્યારબાદ પૂજ્ય મહાત્મા ગાંધીજીએ પણ આ ગાયત્રી મંત્ર વિશે કહ્યું છે કે ગાયત્રી મંત્રનો જપ કરવાથી ગાયત્રી માતાનો જે મંત્ર છે વેદ મંત્ર છે એનો જપ કરવાથી રોગી સ્વસ્થ થઈ જાય છે એ નિરોગી થઈ જાય છે રોગ વગરનો થઈ જાય છે આત્માની ઉન્નતિ થાય છે આપણા જે આત્મા છે એની સદગતિ થાય છે ઉન્નતિ થાય છે પ્રગતિ થાય છે જે કોઈ મનુષ્ય હૃદયથી આ મંત્રનું ધ્યાન ધરે છે તેની સર્વ આપત્તિઓ સંકટો દૂર થઈ જાય છે અને એ સંકટમાંથી મુક્ત બની જાય છે ત્યારબાદ અથર્વવેદ છે અથર્વવેદમાં આ ગાયત્રી મંત્રનું ફળ શું મળે છે એના વિશે વાત કરવામાં આવી છે કે ગાયત્રી મંત્રનો જે જપ કરે છે એને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે એટલે કે લાંબુ જીવન જીવે છે વ્યક્તિ નિરોગી રહે છે એટલે કે સ્વસ્થ રહે છે એને કોઈ રોગ લાગુ પડતો નથી એને પવિત્ર સંતાન જન્મે છે જે કોઈ એ ગાયત્રીનું વેદ માતાનું વેદ મંત્રોનું ધ્યાન ધરે છે એને પવિત્ર સંતાન જન્મે છે એને ત્યાં શ્રેષ્ઠ ગાય પશુ પક્ષીઓ પશુઓમાં શ્રેષ્ઠ ગાય જન્મે છે એમને એની કીર્તિ થાય છે યશ નામના થાય છે એની એને કશા પણ ધનની કમી રહેતી નથી ધન ધાન્યથી એ સંપન્ન રહે છે અને પરમ આનંદ એને પરમ આનંદની પ્રાપ્તિ થાય છે અને બ્રહ્મતેજની એને પ્રાપ્તિ થાય છે પરમ આનંદની એને પ્રાપ્તિ થાય છે આમ આ અથર્વવેદમાં આ વેદ મંત્રનું જે ફળ છે એનું મહત્વતા બતાવવામાં આવી છે તો બસ મિત્રો આજે આપણે અહીં મંગલાચરણ સુધી જ જોઈશું હવે પછીના વિડિયોના આગળના વિડીયોમાં આપણે જે મંત્રો છે એનો અનુવાદ અન્વય શબ્દાર્થ સરળ ભાષામાં સમજીશું